નમસ્કાર હું ઘોડાસરા ભાવિસા સમગ્ર શિક્ષા અંતર્ગત આઈડી શાખામાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે હાલ ફરજ બજાવું છું આજે આપણે એવા વિષય પર વાત કરીશું કે જે દ્રષ્ટિ ક્ષતિ થવાના જે કારણો છે એમનું મુખ્ય કારણ છે એ છે મોતીઓ તો આ જે મોતીઓ છે એ થવાનું કારણ શું છે એમના લક્ષણો શું છે અને મોતીઓ છે એમનો ઉપાય શું છે એટલે કે આપણે મોતીઓને કઈ રીતે અટકાવી શકીએ છીએ ભારતમાં અંધજનોનું પ્રમાણ છે એ આશરે એક કરોડ જેટલું રહેલું છે એ પાછળનું મુખ્ય કારણ જોઈએ તો આંખની કાળજીનો અભાવ છે જ્યારે વિશ્વની અંદર વાત કરીએ તો વિશ્વમાં લગભગ બે પોઈન્ટ પાંચ કરોડ લોકો આ જે દ્રષ્ટિ છે એમનાથી પીડાય છે ભારતની અંદર અંધત્વનું મુખ્ય કારણ મોત્યો રહેલું છે જેથી કરીને વૃદ્ધાવસ્થામાં મોતિયો છે એ વ્યક્તિઓને આવે છે મોતિયો એટલે આપણી આંખની અંદરનો જે નેત્રમણીનો જે લેન્સ છે એ જ્યારે ઘટ થઈ જાય ઘટ થતાં અપારદર્શક થઈ જાય અને જે પ્રકાશના કિરણો છે તે એમાંથી પસાર થતા નથી જેથી વસ્તુની સ્પષ્ટ છબી છે એ દેખાતી નથી વૃદ્ધાવસ્થા ઉપરાંત અમુક મૃત્યુ થવાના બીજા પણ ઘણા બધા કારણો રહેલા છે આપણા શરીરનું સૌથી અગત્યનું અને જો નાજુક અંગ જો હોય તો તે છે આંખ આંખનું જતન ન કરવાને લીધે અથવા તો ઉંમર વધવાને લીધે અથવા અન્ય આંખના રોગનું પ્રમાણ વધે છે અમુક કારણ એવા છે જેમની યોગ્ય સમયે જો સારવાર કરાવવામાં આવે તો તે આ સારવારથી દ્રષ્ટિ છે એમને આપણે બચાવી શકીએ છીએ વૃદ્ધાવસ્થામાં અંધાપાનું સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે અને એ પાછળનું મુખ્ય કારણ છે એ છે મોતિયો મોતિયો હવે પહેલાં જેવો રહ્યો નથી જેમને સરળતાથી આપણે એમનો જે કંઈ ઓપરેશન દ્વારા ઈલાજ શક્ય બને છે મોતિયો થવાના કારણો જોઈએ તો મોતીઓ થવાના કારણોમાં વ્યક્તિની જે વધતી જતી ઉંમર છે એમના લીધે પણ મોતીઓ થાય છે એમનું બીજું કારણ જોઈએ તો આંખમાં ઈજા થવાથી પણ મોતીઓ છે એ થાય છે અમુક દવાઓ મેડિસિન એવી હોય છે એક્ઝામ્પલ તરીકે સ્ટિરોઈડ નામની દવા છે એમનું જો સેવન કરવામાં આવે તો પણ મોતિયો થઈ શકે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય જેમ કે વેલ્ડિંગના તણખા પ્રકાશ એમની સામે ખુલ્લી આંખે જોવાથી પણ મોતિયો થઈ શકે છે ધૂમ્રપાનનું વધુ પડતું જો સેવન કરવામાં આવે તો પણ મોતિયો થઈ શકે છે ડાયાબિટીસનું પ્રમાણ દર્દીને વધારે રહેલું હોય તો પણ મોતિયો થઈ શકે છે બાળકોને પણ જ્યારે ગર્ભમાં પ્રસૃતા દ્વારા સંક્રમણને લીધે પણ બાળકમાં જન્મજાત મોતીઓ છે એ થઈ શકે છે હવે જોઈએ મોતિયો થવાના લક્ષણો મોતિયો થવાના લક્ષણોમાં વ્યક્તિ હોય છે એમને ધૂંધળું દેખાય છે જેથી કરીને એમની જે દ્રષ્ટિ ક્ષમતા છે એ ધીરે ધીરે ઘટતી જાય છે એ સિવાય જોઈએ તો વ્યક્તિની જે દ્રષ્ટિ છે એ નબળી પડતી જાય છે રાત્રે વાંચવામાં એ જે પેશન્ટ છે એ તકલીફ અનુભવે છે એ બાદ વ્યક્તિ છે એ એમના રંગો છે એમને પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી આ વ્યક્તિઓને સૂર્યના પ્રકાશમાં જોવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે ચશ્માના જે નંબર છે એ દર્દીએ વારંવાર બદલતા રહેવું પડે છે તેમજ હેડલાઇટમાં વાહન ચલાવવામાં પણ આ વ્યક્તિઓને મુશ્કેલી પડે છે એમમાં જે આંખની જે એમની કીકી છે એ પણ ભૂરી થઈ જાય છે આંખની કીકી ભૂરી થઈ ગયા પછી વ્યક્તિઓને એમનું જે મુખ્ય કારણ મોતિયો છે એ આવવાની શક્યતાઓ રહેલી છે આ જે મોતિયો છે એમનું ઓપરેશન છે એ શક્ય છે તો મોતિયાના ઓપરેશન પછી આપણે કંઈ કઈ કાળજી રાખવી જોઈએ તેના વિશે જોઈએ ઓપરેશન બાદ વ્યક્તિ છે એ બે જ કલાકમાં હોસ્પિટલથી રજા મળી જતી હોય છે તો ઘરે આવ્યા પછી એમને ઘણી બધી એવી કાળજી રાખવી પડે છે જેથી કરીને વ્યક્તિની આંખ છે દ્રષ્ટિ ક્ષમતા છે એ ન થાય ઓપરેશન પછી ઘરે આવ્યા પછી તરત જ આંખ છે એમને પાણી અથવા તો સાબુથી ન ધવી જોઈએ આંખ છે એ સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય એવા ચશ્મા પહેરવા જોઈએ આંખમાં જ્યારે મીઠી ખંજવાળ આવે અથવા તો બીજું કંઈ થાય ત્યારે આંખને મસળવી ન જોઈએ બપોરે જ્યારે બહાર નીકળવાનું થાય તડકાની અંદર ત્યારે બહાર નીકળતી વખતે કાળા ચશ્મા પહેરવા જોઈએ સૂર્યપ્રકાશના જે સીધા કિરણો છે એ આંખની સામે ન આવે તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ આ બધા આપણે ઓપરેશન કરાવ્યા પછીના જે ઈલાજ છે એમાં ખાસ કરીને આંખમાં નાખવાના જે ટીપા છે એમનો આપણે નિયમિતપણે ઉપયોગ કરવો જોઈએ આંખનું ઓપરેશન કરાવ્યા પછી તીવ્ર પ્રકાશ હોય ધૂળ હોય ધુમાડો હોય કે કોઈ પણ ભીડભાડવાળી ધક્કાવાળી જગ્યા હોય એમનાથી બચવું જોઈએ ઓપરેશનના એક સપ્તાહ પછી બે સપ્તાહ પછી અથવા તો છ સાત સપ્તાહ પછી જ્યારે ડોક્ટરની સૂચના મુજબ ડોક્ટરને ફરી પાછું બતાવવા જવું જોઈએ આ હતા એમના ઓપરેશન કરાવ્યા પછીની જે દેખભાળ છે એ મોતીઓ જે દૂર કરવાની જે આધુનિક પદ્ધતિ છે એમના વિશે જોઈએ ઓઝિલ નામની જે પદ્ધતિ છે એ મોતીઓ દૂર કરવામાં ઘણી જ ફાયદાકારક છે આ જે પદ્ધતિ છે એ ખૂબ જ અસરકારક છે એમાં પણ મોતીઓ છે એમને ઓગાળી શકવામાં આ જે ઓજીલ પદ્ધતિ છે એ ખૂબ જ સારી છે મોતીઓ ઓગાળવામાં ઓઝીલ પદ્ધતિ દ્વારા પાંચ ટકા જેટલી જ ગરમી પેદા કરી અને આ જે પદ્ધતિથી રૂજ ઝડપથી આવે છે આના પરિણામે ઓઝીલ પદ્ધતિથી દૂર કરવામાં જે ચશ્માના જે નંબર છે ત્રાશા નંબર એ આવવાની શક્યતાઓ છે એ ઘટી જાય છે આંખમાં થતી આવી વિવિધ પ્રકારની તકલીફને દૂર કરવા એક નવી પદ્ધતિનો જે આવિષ્કાર કરવામાં આવ્યો છે જેને ઓઝીલ પદ્ધતિ કહેવામાં આવે છે સામાન્ય રીતે આ જે ઓઝિલ પદ્ધતિ છે એ ટેકનોલોજીમાં નીડલ છે એ આગળ પાછળ એમની થતી નથી પરંતુ ગોળ ગોળ ફરે છે જેથી કરીને રૂજ છે એ ઝડપથી આવી જાય છે આ બધ પદ્ધતિ જે છે એ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે આપણે ઓઝિલ પદ્ધતિની વાત કરી હવે આપણી આંખનું જે જતન કરવા માટે અમુક ટિપ્સ રહેલી છે એમના વિશે જોઈશું આપણા આંખની જતન કરવા માટે લીલા શાકભાજી અને ફળોનું ખૂબ જ વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ એવા પદાર્થોનું સેવન કરવું જોઈએ જેથી કરીને આપણી આંખને આપણે વિટામિન એ યુક્ત આહાર લેવો જોઈએ વિટામિન એની ઉણપથી પણ મોતીઓ થઈ શકે છે જેથી કરીને જેથી કરીને વિટામિન એ યુક્ત આહાર લેવાથી ગાજર પપૈયું કેરી બીટ વગેરે વગેરે ફળોનું સેવન કરવું જોઈએ આંખ છે એમને સૂર્યના તાપથી રક્ષણ આપવું જોઈએ આંખની અંદર જો કંઈ તકલીફ હોય તો ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ ચશ્માના નંબર ચેક કરાવવા ડૉક્ટર પાસે જ જવું જોઈએ આંખમાં કાકરી પડે તો એને ચોડવાને બદલે ચોખ્ખા પાણીથી ધોવી જોઈએ પૂરતા પ્રકાશમાં વાંચવાનો આગ્રહ રાખવો જોઈએ એવી જગ્યાએ વાંચવું જોઈએ કે જેથી કરીને આપણે જે કંઈ વાંચીએ છીએ એના ઉપર પ્રકાશ પડ્યો રહે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું જોઈએ જેથી કરીને આપણી જે દ્રષ્ટિ છે એમાં ઝાખપ આવવાની શક્યતા ન રહે ચાલુ ગાડીએ વાંચવાથી કે વધુ પડતું ટીવી અથવા ફિલ્મ જોવાથી પણ આંખ બગડે છે આ સિવાય આપણે મેલા અથવા ગંદા કપડાંનો ઉપયોગ છે એ મોલ ઉછવા માટે ન કરવો જોઈએ જેથી કરીને આંખનું ઇન્ફેક્શન ન થાય આંખને સતત શ્રમ પડે એવું પણ કામ ન કરવું જોઈએ અને જો કરવામાં આવે તો થોડોક આંખને આરામ આપવો જોઈએ આંખમાં પાણી કે અન્ય કોઈ સમસ્યા સર્જાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો આ હતા મોત્યો થવાના કારણો લક્ષણો અને તેમના ઉપાય થેન્ક યુ